હું ડોક્ટર ભવદીપ ગણાત્રા આયુર્વેદ ટોક શોમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં અમારું આ મિશન છે કે આપ અને આપનો પરિવાર એ સ્વાસ્થ્ય બાબતની તમામ એવી એક્ટિવિટીઝની તમને જાણકારી હોવી જોઈએ કે જેથી તમારા પરિવારને તમે સ્વસ્થ રાખી શકો. અને આજે આપણે આયુર્વેદ ટોક શોમાં એવો વિષય લીધો છે કે પછી મારો પિત્તો ગયો. આ વાક્ય એ જ આજનો આપણો ટોપિક છે. મિત્રો, આ શબ્દ અને આ વાક્ય તો તમે ઘણી બધી વખત બોલ્યા પણ હશો, ક્યાં તો તમે લોકોને બોલતા સાંભળ્યા પણ હશે. આ પિત્તો ગયો એટલે શું? સામાન્ય રીતે કોઈ એવી વાત કરે કે જેથી તમને ગુસ્સો આવે, અકડામણ આવે, ચચરાટી થઈ જાય, ત્યારે આ શબ્દ બોલાતો હોય છે કે મારો પિત્તો ગયો. મિત્રો, આ પિત્તો એટલે શું? આપણા શરીરને હેલ્ધી રાખનારા વાયુ, પિત્ત અને કફ, આ ત્રણમાંથી જે પિત્ત છે ને, એનું લાડકું નામ એટલે પિત્તો. અને પિત્તો ગયો એટલે ક્યાં ગયો? બજારમાં ગયો? ના, પિત્ત જે છે એ એના જે ચેનલ્સ હતા, એના સ્ત્રોતસના જે રૂટ હતા, એ છોડીને એનાથી ઓફ ટ્રેક ગયો. અને એ ઓફ ટ્રેક ગયેલો પિત્ત અને પછી એની સાથે વળેલો વાયુ, એ જ્યારે પિત્તને માથા સુધી લઈ જાય, એટલે મગજ સુધી લઈ જાય, ત્યારે મગજની અંદર, માથાની અંદર, આંખની અંદર ગરમીનો અનુભવ થાય, તપારાનો અનુભવ થાય. આપણે કહીએ છીએ ને કે પછી એને મારું માથું તપાઈ દીધું, મગજ તપાઈ દીધું. તપવાનું કામ કોનાથી થાય? અગ્નિથી થાય. પિત્ત શેનાથી બન્યું છે? અગ્નિથી બન્યું છે. મિત્રો, આ પિત્ત એટલે અગ્નિનું એક એવું પ્રતિનિધિત્વ કે જે યોગ્ય સ્થિતિમાં અને યોગ્ય ગુણવત્તાવાળું હોય ત્યારે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રમાં ખૂબ મદદ કરે છે. પણ ગુસ્સો આવે ત્યારે પિત્ત એના ટ્રેક છોડીને ઓફ ટ્રેક જાય, ત્યારે એવું કહેવાય કે પછી મારો પિત્તો ગયો. હવે આવું ક્યારેક થવું એ નોર્મલ છે. જેમ કે આ જે લોકો એવા વિસ્તારમાં રહેતા હશે કે જ્યાં જંગલી પ્રાણીઓની અવર જવર થતી હોય, ખેતરોની અંદર રહેતા હોય, કે કોઈ જંગલી પ્રાણી આક્રમણ કરે છે પાલતુ પક્ષી પ્રાણીઓ ઉપર કે કોઈ નાના બાળક ઉપર, ત્યારે જો તમને ગુસ્સો ન આવે તો તમે આ પરિસ્થિતિને હેન્ડલ કેવી રીતે કરી શકો? એટલે ગુસ્સો આવવો જરૂરી છે જ્યારે પરિસ્થિતિ એવી છે, જ્યારે તમારે ક્રોધમાં આવીને ઝડપથી કોઈ એક્શન લેવાનું છે, કોઈની સુરક્ષા કરવાની છે, પોતાનો કે બીજાનો જીવ બચાવવાનો છે. પણ એ જંગલી જનાવર જતું રહ્યું, આ આખી ઇવેન્ટ પૂરી થઈ ગઈ, પછી તમારે નોર્મલ થઈ જવાનું છે. તો ડે ટુ ડે લાઈફમાં જે લોકો આવા વિસ્તારમાં નથી રહેતા પણ અર્બન એરિયાઝમાં રહે છે, એટલે શહેરોમાં રહે છે જ્યાં જંગલી પ્રાણી નથી હોતા, પણ અમુક લોકોનું વર્તન અને અમુક પરિસ્થિતિઓ એમને વારંવાર ગુસ્સો અપાવે છે. એમનો પિત્તો વારંવાર જાય છે. કોઈનો બોલવાનો ટોન આડો અવડો હોય તો એનો ગુસ્સો જતો રહે. કોઈએ ફોન કરીશું એવું કીધું હોય અને પછી ફોન ના ઉપાડે તો એનો ગુસ્સો જતો રહે. પોતાના મોબાઈલનું ચાર્જર ના મળે ને તો એનો પિત્તો જતો રહેતો હોય છે. આવી રીતે વારંવાર જેને ગુસ્સો આવે છે, જેનું પિત્ત કાબુ બહાર જાય છે, એ વ્યક્તિને આખા શરીરમાં, આંખોમાં મોઢાની અંદર ચાંદા પડવા, આંખોમાં બળતરા થવી, માથાની અંદર તપારો, માથું ગરમ થવું અને માથું દુખવું, પેશાબમાં બળતરા થવી, પેટની અંદર બળતરા થવી કે હાથ પગના તળિયામાં બળતરા થવી કે આખા શરીરમાં જીર્ણ તાવ હોય, જેને ઝીણો તાવ એવું બોલાય છે, એવી ફિલિંગ એ વ્યક્તિને સતત રહેતી હોય છે. તો આ વધેલા પિત્તને કંટ્રોલમાં કરવા માટે શું કરવું જોઈએ, એનાથી કેવી રીતે બચી શકાય? તો ગુસ્સો ના કરવો આવી સમજણ તો આપણા બધામાં હોય જ છે, અને છતાં ગુસ્સો થઈ જાય છે તો શું કરવું? તો એ થયેલા ગુસ્સાને ઝડપથી નોર્મલ ઉપર લઈ આવો, આવું એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. બીજું, એ જે ગુસ્સો આવે છે, પિત્ત વધે છે એટલે શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે. ઘણા લોકોની પ્રકૃતિમાં જ પિત્ત વધારે હોય છે. એમણે નિયમિત રીતે કાળી દ્રાક્ષ 5 દાણા રાત્રે પલાળીને સવારે ચાવી ચાવીને ખાઈ લેવી જોઈએ અને એ પાણી પણ પીવું જોઈએ. અને જમ્યા પછી કાચી વરિયાળી અને કાચું જીરું એને મુખવાસ તરીકે લેતા રહેવાથી એમના શરીરમાં પિત્તનું જે વધેલું પ્રમાણ છે એને ઓછું કરવામાં મદદ મળશે. આ સાથે તીખું, તમતમતું, મસાલેદાર, અથાણા, આથાવાળું અને બહુ જ ખાટું, આવું જે લોકો વધારે ખાતા હશે એમના શરીરમાં પિત્તનું પ્રમાણ એમને મેં વધતું જશે. એટલે જો તમને આવી પિત્તની સમસ્યા હોય તો આ બધી જ વસ્તુઓનું પ્રમાણ તમારા ખોરાકમાં મર્યાદિત કરજો. બંધ કરવાની વાત નથી, એની મર્યાદા રાખવાની વાત છે. ત્રીજું એક આવશ્યક બાબત છે, અગ્નિ તત્વની સામે બેલેન્સ કરવા માટે શરીરમાં જલ તત્વનું પ્રમાણ હોવું જોઈએ. ઘણા લોકો ડે ટુ ડે લાઈફમાં એટલા બધા બિઝી હોય છે, કોઈને જોબ, કોઈને પરિવારની જવાબદારી, કોઈને ભણવાની જવાબદારી કે કોઈને બીજી જાહેર સેવાની જવાબદારી, પાણી પીવાનું ભૂલી જાય છે. એટલે યોગ્ય માત્રામાં જે લોકો પાણી નથી પીતા એના શરીરમાં જલ તત્વ ઓછું જવાથી પણ અગ્નિતત્વ વધવાની સંભાવનાઓ રહેલી હોય છે.
જો આ પિત્ત તો વારંવાર જતો હોય, પિત્ત વધી જતું હોય અને પેટમાં બળતરા, એસિડિટી, મોઢામાં ચાંદા, આંખો બળવી કે આવી કોઈ સમસ્યા આપને થતી હોય તો આયુર્વેદ દ્વારા અમે એનું પ્રોપર ડાયગ્નોસિસ કરીને એની પ્રોપર આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપને આપી શકીએ એમ છે. અને જેની પ્રકૃતિ જ પિત્તની છે એના માટે તો આ સમસ્યા રૂટીનમાં થતી હોય છે, એમના માટે આપણા SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદના પંચકર્મની વિરેચન વિધિ, વિરેચન થેરાપી, જે એક પ્રકારનું બહુ જ સારું ડિટોક્સ છે કે જે રૂટીનમાં પણ શરીરમાં વધતા પિત્તને શરદ ઋતુની પહેલાં વિરેચન જો કરાવવામાં આવે તો એનું પ્રમાણ ઘણું જ ઘટાડી શકાય છે અને કંટ્રોલમાં રાખી શકાય છે. માત્ર શરદ ઋતુની પહેલાં એવું નહીં, 12 મહિનામાં કોઈ પણ સમયે યોગ્ય ડાયગ્નોસિસ થયા પછી ને યોગ્ય પ્લાનિંગ કર્યા પછી ટ્રીટમેન્ટ તરીકે અથવા પ્રિવેન્શન તરીકે વેલનેસ માટે પણ આપણે પંચકર્મના વિરેચન થેરાપીની મદદથી શરીરના પિત્તને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. મિત્રો, આપને જાણીને આનંદ થશે કે ખૂબ બધા પેશન્ટ જેમણે વિરેચન થેરાપી કરાવી હોય છે ને પછી એ લોકોના ફીડબેક ટેસ્ટિમોનિયલમાં હંમેશા કહેતા હોય છે, શરીર તો હળવું લાગે જ છે, મન પણ હળવું લાગે છે. જે અંદરથી અકડામણ, ચચરાટી, ઇરિટેશન, નેગેટિવિટી, ગુસ્સો આ બધું જાણે ગાયબ થઈ ગયું હોય આવા ટેસ્ટિમોનિયલ્સ ખૂબ બધા પેશન્ટના મળતા હોય છે વિરેચન થેરાપી પછી. એટલે જો આપને આ સમસ્યા હોય કે આપનો પિત્તો વારંવાર જાય છે, ક્યાં તો આપના નજીકના લોકો જે આપના મિત્રો કે પરિવારજનો છે જેને આવો વારંવાર પિત્તો જતો હોય તો એને તો તકલીફ થતી હશે પણ તમને પણ થતી હશે ને, તો ખાસ આ માહિતી એમના સુધી પહોંચાડો. ઘરગથ્થુ જે વાત કરી છે એનો તમે નિયમિત ઉપયોગ કરો અને જરૂર લાગે તો ચોક્કસ SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદ વિભાગમાં આવો, આપનું કન્સલ્ટિંગ કરીને આપને ટ્રીટમેન્ટની જરૂર હોય તો ટ્રીટમેન્ટ, મેડિસિનની જરૂર હોય તો મેડિસિન અને પંચકર્મ થેરાપીની જરૂર હોય તો એના દ્વારા પિત્તની સમસ્યામાં અમે આપને સારામાં સારું રિઝલ્ટ આપી શકીશું. મિત્રો, આજનો વિષય અને કન્ટેન્ટ આપને ગમ્યું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે દર શનિવારે આયુર્વેદ ટોક શોમાં આ પ્રકારે જુદા જુદા વિષય લઈને હું આપની સમક્ષ આવતો રહું છું તો એના નોટિફિકેશન્સ આપને સમયસર મળતા રહે. તો મળીશું નવા વિષય સાથે આવતા શનિવારે.